ભગવાન રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાવાની છે, ત્યારે સમગ્ર ગુજરાતવાસીઓ કોઈ ને કોઈ રીતે સહભાગી બનવા તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે અયોધ્યા ખાતે યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ કાર્યક્રમ યોજાનાર છે, જેને લઈ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ચેરમેન દિલીપભાઈ ગાંધીએ વિગતવાર માહિતી આપી હતી. તો કાર્યક્રમને લઈ શામળાજી વિષ્ણુ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર શામળાજી આર્ટ્સ કોમર્સ બીએડ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ 20 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રતિકૃતિની થીમ પર રંગોળી સ્પર્ધા યોજશે હોવાનું પણ ચેરમેને જણાવ્યું હતું. ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર 100 થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે. તો આગામી 22 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી જ મંદિર પરિસરમાં 60 થી વધુ વિવિધ ભજન સત્સંગ મંડળીઓ દ્વારા ભજનની રમઝટ જામશે. આદિવાસી નૃત્ય તેમજ શ્રીરામ પરિવારની વેશભૂષા સાથે સમગ્ર કાર્યક્રમ યોજાશે. ત્યારે 12:30 વાગ્યાથી આંતસબાજી કરાશે, તેમજ સાંજે 6 વાગે 1500 દીવડા પ્રગટાવી મહાઆરતી કરાશે. તો સાથે સાથે મંદિર પરિસરમાં શામળાજી સિવિલ હોસ્પિટલ દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. અયોધ્યાજીમાં રામ જન્મભૂમિમાં મંદિરનો જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં લોકોને સ્વયંભૂ રીતે ઉત્સાહથી જે ઉત્સવ મનાવવામાં આવ્યો છે એમાં આપણા શામળાજી વિષ્ણુ મંદિર પણ ખૂબ અગ્રેસર રીતે લોકોમાં જાગૃતિ આવે, સમજણ આવે અને ઉત્સાહ વધે, દેશતા થયો કેવી રીતે એના માટે આ કાર્યક્રમ આપને જે માહિતી આપી તે મુજબ 22 તારીખના દિવસે સરસ રીતે ઉજવનાર છે અને એ કાર્યક્રમ 18 તારીખથી શરૂ થઈ ગયો છે અને લગભગ 24 તારીખ સુધી ચાલશે. અને દિવાળીમાં જે રીતનું વાતાવરણ હોય છે તે સુંદર વાતાવરણ અત્યારે થયું છે અને અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.